લખપત તાલુકા માલધારી સંગઠન વતી હાજી રૂમમાં બોલું છું કે સરકારશ્રી જે નિર્ણય કર્યો અછતગ્રસ્ત તાલુકો આ કે કચ્છને અછત જાહેર કર્યો સરકાર શ્રીનો અમે આભાર માની છે અમે પોતે સરકારમાં મારો છોકરો ચૂંટાયેલો તાલુકા પ્રતિનિધિ છે તો શ્રીને અમારે એ વિનંતી છે કે અછત જે જાહેર કરી એ તો આપણે સરકારને આભાર માની છે પરંતુ એક મહિનો વીતી ગયો છતાં પણ હજી સુધી કેટલ કેપો કંઈક વ્યવસ્થા થયેલ નથી ને ઓછામાં ઓછા વીસ ટકા જેવા ઢોર તો મરી ગયેલ છે અને સરકારે એકાવન તાલુકા બીજા જાહેર કર્યા છે સરકારનું કહેવું એવું છે કે એકાવન તાલુકા જે છે એના સાથે બારમા મહિનામાં અમલમાં આવશે એના પછી કેટલ કેવો આવશે તો સરકારને મારી વિનંતી છે કે બારમું તો જે જ્યાં ત્યાં દસ દસ ઇંચ વરસાદ એક સાથે પડ્યો છે એ અને જ્યાં લખપતની અંદર એક પણ છાંટો વરસાદનું પડેલ નથી એ એક સાથે ભેગા થાય તો એ ક્યાંયનો ન્યાય છે તો અમે સરકાર પાસે ન્યાય માગીએ છીએ કે ભાઈ જેને તમે પાછળ જે એકાવન કેટલ કે એકાવન તાલુકા જે જાહેર કર્યા એને ભલે બારમામાં કેટલ કેપ આપો કે જે અછતની નીતિ નિમ પ્રમાણે આપો અમારી માંગણી એ છે કે જે તમે પહેલાં અછતગ્રસ્ત તાલુકો જાહેર કર્યા છે અને જ્યાં એક છાંટો વરસાદનું પડેલ નથી ત્યાં તાત્કાલિક અગિયારમા મહિનામાં કેટલ કેપ આપો અને ઢોરવાળાને સબસિડીમાં પણ વધારો કરો તો ઢોર બચી શકશે ન માલધારીઓ ઘણા બધા હિજરત કરી ગયેલ છે અને સુરેન્દ્રનગર છે વિરમગામ છે પછી ઘણી બધી અને થોડી ઘણી થોડી ઘણી પાણીની રજૂઆત વાત હતી તો પાણીની હાલના તબક્કે થોડી સમસ્યા હાલ થઈ છે પહેલાં તો ઘણી બધી તકલીફ હતી અમુક ગામોમાં હજી પણ પાણીની સમસ્યા છે તો સરકારશ્રી પાસે અમારી વિનંતી છે કે તાત્કાલિક હંગામી દોરણે અને કેટલ કેપો શરૂ કરે કાલે ને કાલે બુધવારે નિર્ણય થાય તો અઠવાડિયાની અંદર કેટલ કેપો થાય તો જ ઢોર બચી શકશે બાકી આ ઘાસડી ઉપર કોઈ ઢોર બચી શકશે નહીં કારણ કે એક માણસ માલદારી પાસે સો પશુ છે

લખપત તાલુકાના માલધારીઓ આપણી સાથે જોડાયા છે માલધારીઓની એક જ માંગ છે કે અછતને લઈને જે કેટલ કેમ્પ છે ઢોરવાડા છે અને પશુધન માટે ઘાસચારો મળી રહે પૂરતા પ્રમાણમાં એના માટે આપણી સાથે માલધારીઓ જોડાયા છે તો પૂછશું કે શું સમસ્યાઓ છે મારું નામ નુંગરભાઈ મંગલભાઈ રબારી ગામ ઝાડવા તાલુકો લખપત એટલે અમારે આષાઢ મહિનાથી કરી અસુ મહિના સુધી વરસાદનો છાંટ્યો કે લખવા તાલુકા ક્યાં નથી પડ્યો આજુબાજુ કોઈ અડધો ઇંચ કંઈ કે અહીંયા ગામડામાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે તો આપણે સાબિત કરી બતાવો તો અમારે ગાયો તો કેટલી મરણ પામી ગઈ અને ભેસું મરણ પામી હવે અમારી હાલત ગંભીર થઈ ગઈ છે અમે અબાણીએ પશુધન ઉપર જીવતા હતા અને આ પશુધન અબર ઉતરી છે તો અમે અબાણબાઈને કોઈ સરકાર નોકરી મળીને કોઈ કંપનીવાળાને એટલે અમે ક્યાં જશું તો મહેરબાની કરી શ્રીને એટલી વિનંતી છે કે તાત્કાલિક નિર્ણય લે અને દુષ્કાર ચાર ચાર મહિના નીકળી ગયો છે અને હવે પાછું કેટલું બચાવ બચાવી નથી વેચતો નથી તાત્કાલિક કેટલ કેપ ઘાસ કેન્દ્ર સાથે ગમે તે તાત્કાલિક વ્યવસ્થા થાય તો અમારા ઢોર બચી હજાર ટકા હવે નહીં રહે ઢોર અમારા પાસે અમારા લુગડા ઉતરી છે સાહેબ વિસ્તારમાં ઢોર તો ઘણા છે સાહેબ હજુ બધા આખો લખપત તાલુકો આખા લખપત તાલુકા કે છાટોય નથી પડે વરસાદ કેવો થાય અત્યારે સાહેબ 15 દિવસે એક આઠડે મળે દીપામે ગામનો વારો બધા ગામમાં બધા ગામનો વારો આવે ત્યારે એક આઠડે ચડે એ સાહેબ કેની પૂરી પડે અર્ધી નથી મળતું સાહેબ એક આરે એકડી લઈ આવી ત્યાં પૂરું થાય પાનીની ચૌડી એમ નેમ કાટવા તમે પાછા પાણીની વ્યવસ્થા નથી સાહેબ બધા ખાલી પડે છાટો વરસાદ નથી પડે વાત પૂરી થઈ છાટો નથી પડે બીજા તાલુકામાં દંચ પડ્યો હોય એની કદાચ અસર ભેગી કરતા હોય તો અમારું તો ગયા અમે ત્યાં સુધી મરી અને એ નહીં થાય તો આખરે અમાના ઉપવાસનું ઉતરવું પડે ધારણાકાર કરવી પડશે આખર આપઘાત કરવી પડશે અમે શું કરીએ પાસે બીજું તો સરકારે અછત જાહેર કરી પણ ક્યાંક નિષ્ફળતા જોઈ રહ્યું એવું લાગી રહ્યું છે માલધારીઓની એક જ વાત છે ક્યાંક ઘાસ પાણી ખૂટતી સમસ્યા છે ઢોરવાળાઓની હાલત ઢોરની હાલત બિલકુલ ખરાબ છે કેમેરામેન ગિરીશભાઈ સાથે હિતેશ જોશી જયમલસિંહ જાડેજા દયાપર લખપત પબ્બાભાઈ પબ્બાભાઈ ગામ જુદો એવું ઢોરો મરે છે બીજું શું હોય સાહેબ આ કહેતા હોય કે ગાંઠલીઓ આવે છે મહિને ડી એક ગાંઠલીઓ આવે અમારે પાસે સો સો ઢોરવાળા પશુઓ છે એમાં પાંચ ગાંઠલીઓને કંઈ આપીએ છીએ આપતા જ નથી કોઈ દી કાગર ઉપર જે હરતા હોય બાકી કોઈને ઘાસ ચારો મળતો નથી પશુ મરણ પામે ઘણી જગ્યાએ એવું થાય છે કે પશુઓને પશુઓ મરતા જાય છે રોજ મરે જ છે ને રોજ રોજે રોજ અમે એમ કહીએ લખપત તાલુકામાં વીસ ટકા પશુ મરી મરણ પામ્યા છે રોજ આ રોજ ગાયો મરે જ છે જ્યાં ના કારણે સો ગાયો સો ગાયો હતી ને એના કારણે સાહેબ એસી રહી છે પિચોતી રહી છે એ પરિસ્થિતિ છે માલધારીઓની અહીં એ તો છે ને સાહેબ બધી ઠંડી ને ભૂખ મરે છે નથી પાણી નથી ખાવા કોઈ આ તાલુકા અંદર તો ઢોર તો રોજ મરે જ છે શિયાળામાં શું અત્યારે ભૂખ શિયાળામાં તો નકા મરવાના જ છે એ વસ્તુ એવી છે સાહેબ આમાં ઘાસચારો કાંઈક પણ જો સરકાર સાહેબ ટેકો કરે તો ભલે ગમે એના ધોરણ પ્રમાણે નિરણ કેન્દ્ર કરે ઘાસ આપે પાણી આપે પશુઓને કેન્ટલ કેમ્પ આપે એ ગમે કોઈ સાય કરે તો જ બચે પશુ નકા અમારાથી તો ઢોર ક્યાંય બચે એમ જ નથી અમે તો આ બધા ઉપવાસ કર્યા બધા આયોજન પત્રક દીધા બરાબર બાકી તો અમે અભણ માણસ છીએ ક્યાં જઈએ બીજે અહીંયા આવીએ તાલુકામાં મામલદાર કહીએ તો કે અમે લખી ઉપર હલાવીએ છીએ આવી જશે ત્યાં સુધી અમે પશુ મરણ પામ્યા છે બીજું શું કરીએ તમારી વાત સાંભળતી ના ના કોઈ નથી સાંભળતું